અસલામ વાલેકુમ વિદ્યાર્થી મિત્રો દિવાળી વેકેશન પછી આજે આપણે શરૂ કરીએ ગઈકાલે એક લેક્ચર લીધો હતો પરંતુ સમયના અભાવે દસ મિનિટનું થયું હતું અને કેટલાક વિદ્યાર્થીઓ એમાં આવ્યા પણ નહીં હતા તો આજે આપણે ફરીથી થોડુંક ચાલુ કરીએ તો આજનો આપણો પ્રકરણ છે પ્રકરણ દસ માનવ કલ્યાણમાં સૂક્ષ્મજીવો બરાબર તો માનવ કલ્યાણમાં સૂક્ષ્મ જીવોનો મતલબ શું થશે કે સૂક્ષ્મજીવો જે હોય છે બરાબર તે સૂક્ષ્મજીવોનો આપણે માનવ જીવનની અંદર કઈ રીતે ઉપયોગ કરવામાં આવે છે બરાબર સામાન્ય રીતે આપણે એવું જાણીએ છીએ કે સૂક્ષ્મજીવો જે છે તે રોગ કારકો હોય છે એટલે કે રોગ કરવા માટે જવાબદાર હોય છે એટલે કે ઘણી બધી બીમારીઓ માટે જવાબદાર હોય છે પરંતુ કેટલાક સૂક્ષ્મજીવો એવા પણ છે કે જે આપણને ફાયદા કરાવે છે બરાબર આપણા માટે ફાયદાકારક હોય છે તો એવા સૂક્ષ્મજીવો વિશે આપણે આ ચેપ્ટરની અંદર આપણે ભણવાનું છે બરાબર તો એમાં કયા કયા મુદ્દાઓ છે પહેલો મુદ્દો છે ઘરગથ્થુ ઉત્પાદનની અંદર આપણા ઘરોની અંદર સૂક્ષ્મ આપણને કઈ રીતે ઉપયોગી છે તેના વિશે બરાબર પછી ઔદ્યોગિક ઉત્પાદનમાં ઇન્ડસ્ટ્રી સેક્ટર કઈ રીતે ઉપયોગી છે તે સુએજ સુધારણાની અંદર એટલે કે ગટર લાઈન અને પાણી જે ગંદુ પાણી હોય છે તેના સુધારણામાં બાયોગેસ જે ગામડાઓની અંદર પ્રાણીઓના મળમૂત્ર દ્વારા બનાવવામાં આવે તેના ઉત્પાદનમાં પણ સૂક્ષ્મજીવો ઉપયોગી હોય છે બરાબર ત્યાર પછી જૈવિક નિયંત્રકો તરીકે બરાબર એટલે કે જંતુનાશકો તરીકે તેનો ઉપયોગ કઈ રીતે કરવામાં આવે પછી જૈવિક ખાતરો તરીકે બરાબર તો આ દરેક વિશે દરેક ની અંદર જે સૂક્ષ્મજીવો છે કઈ રીતે ઉપયોગી થાય છે તેના વિશે આપણે ભણવાનું છે બરાબર તો ચાલો ચાલુ કરીએ કે બૃહદ દર્શ એટલે એક મેક્રોસ્કોપિક વનસ્પતિઓ અને પ્રાણીઓ ઉપરાંત સૂક્ષ્મજીવો પૃથ્વી પરના જૈવિક તંત્રના મુખ્ય ઘટકો છે બરાબર ચાલો આ તો આપણે જાણીએ છીએ કે જૈવિક તંત્ર જે છે તેના પ્રાણીઓ વનસ્પતિઓ સૂક્ષ્મજીવો દરેક તેના ઘટકો હોય છે અગિયાર આમાં તમે સજીવોની વિવિધતા વિશે અભ્યાસ કરેલો છે

બરાબર અહીં સુધી કે સૂક્ષ્મજીવો જે છે તે એવા સ્થાનો પણ જોવા મળે કે જ્યાં આપણે કોઈ પણ પ્રકારની કલ્પના પણ ન કરી હોય બરાબર એવી જગ્યાએ પણ સૂક્ષ્મજીવો જોવા મળે છે ઉદાહરણ લઈએ તો કઈ જગ્યાએ તો ગરમ પાણીના ઝરાની અંદર બરાબર ગરમ પાણીના ઝરા એટલે જો તમે અહીંયા જોવા મળે કે ગરમ પાણીના ઝરામાં જ્યાં ઊંડે તાપમાન સો ડિગ્રી કરતાં પણ વધુ હોય બરાબર તે જગ્યાએ એટલે કે ગરમ પાણીના જરા કોને કહેવામાં આવે તો પાણીના ફુવારા એટલે કે જમીનની અંદરથી કુદરતી સ્વરૂપે પાણી નીકળે બરાબર અને તે પાણી કેવું હોય ખૂબ જ ગરમ કે જેનું તાપમાન સો ડિગ્રી અથવા તેના કરતાં પણ વધારે હોય તો તેવું પાણી જમીનની અંદરથી નીકળે તેને ગરમ પાણીના જરા કહેવામાં આવે છે બરાબર ચાલો પછી અન્ય કઈ જગ્યાએ હોય તો ભૂમિમાં ઊંડે અમુક મીટર જરા બરફના સ્તરો હેઠળ એટલે કે જમીનની ઘણી ઊંડે ઘણા મીટરો ઘણા કિલોમીટર સુધી પણ તમે ખોદો તે જગ્યાએ પણ તમને સૂક્ષ્મજીવો જોવા મળે પછી બીજી કઈ જગ્યાએ તો જરા બરફના સ્તરો એટલે કે બરફ જે જગ્યાએ પડતો હોય બરાબર તે જગ્યાએ બરફ ટંકાઈ જાય બરાબર જમીનો ટંકાઈ જાય છે તો બરફના મોટા મોટા સ્તરોની અંદર પણ તે જોવા મળે છે પછી આ સૂક્ષ્મજીવો અતિ એસિડિક વાતાવરણમાં બરાબર એસિડિક વાતાવરણ કે જ્યાં આપણો શ્વાસ લેવો પણ આપણને મુશ્કેલ બની જાય બરાબર અને ઘણા સૂક્ષ્મજીવો તેની અંદર જીવજંતુઓ પણ આ પામે પરંતુ એવી જગ્યા પર કેટલાક સૂક્ષ્મીઓ એવા છે કે એસિડિક વાતાવરણની અંદર પણ તે જીવી શકે છે બરાબર ચાલો આ સૂક્ષ્મજીવોની વાત કરીએ તો સૂક્ષ્મજીવો જે છે તે વિવિધ પ્રકારના હોય છે બરાબર દાખલા તરીકે પ્રજીવ બેક્ટેરિયા ફૂગ અને સૂક્ષ્મદર્શી વનસ્પતિજન્ય વાયરસ બરાબર સૂક્ષ્મદર્શી એટલે કે વાયરસ બેક્ટેરિયા કરતા પણ નાના હોય છે એટલા માટે સૂક્ષ્મદર્શી વનસ્પરિજન્ય વાયરસ એટલે કે વનસ્પતિને નુકસાન કરનારા હોય વનસ્પતિને રોગ કરનારા હોય છે બરાબર કેટલા કેટલાક પ્રાણીઓને રોગ કરે માનવીઓને રોગ કરે છે તેવા વાયરસ પણ હોય છે પછી પછી વિરોય જે છે છે તે પણ વાયરસનું એક સ્વરૂપ બીજો એક ચેપી વાયરસ જેવું જ એક સ્વરૂપ છે તેને પ્રાયોન કહેવામાં આવે છે કે જેના બંધારણની અંદર ફક્ત પ્રોટીન જ હોય છે બરાબર તો તેને કહેવામાં આવે છે પ્રોટીનમય ચેપી કારકો બરાબર એ ગઈકાલે આપણે આકૃતિમાં જોયા હતા આ આકૃતિ ગઈકાલે આપણે જોઈ હતી અને એની અંદર તમે જોઈ શકો છો કે આ બેક્ટેરિયા અને વાયરસ ની આ રચના છે જો તમે આ જોઈ શકો છો કે આ જે છે એ બેક્ટેરિયા છે બરાબર વાળી જે આકૃતિ છે દંડાકાર બેક્ટેરિયા બરાબર જે આપણે બેક્ટેરિયાના આગળ પ્રકારો જોયા હતા કેટલાક દંડાકાર હતા પછી કેટલાક ગોલાણું હતા કેટલાક સર્પાકાર હતા કેટલાક કસાધારી હતા તો આ છે દંડ આકારના બરાબર આ બી વાળી આકૃતિ છે તે છે ગોળ આકાર એટલે તેને ગોલાણું કહેવામાં આવે બરાબર ચાલો ત્યાર પછી આ જે આકૃતિ છે તે છે દંડાકાર અને કસાધારી કસા એટલે વાળ જેવી રચના તેની આજુબાજુ આવેલી હોય તેને કહેવામાં આવે દંડાકાર કસાધારી ચલો આ જે આકુરી છે એ દર્શાવે છે વાયરસની આકૃતિ દર્શાવે છે એમાં પેલી આકૃતિ જે છે તે છે બેક્ટેરિયો ફેજ બેક્ટેરિયો ફેજ એટલે એવા વાયરસ કે જે બેક્ટેરિયા ને ઉપર અસર કરે એટલે કે બેક્ટેરિયા ને ચેપ લગાડે અને બેક્ટેરિયા ને મારી નાખે છે તો તેને કહેવામાં આવે છે બેક્ટેરિયો ફેજ બરાબર અને આ તેના કેટલાક ભાગોના નામ બતાવેલા છે બરાબર ચલો ત્યાર બીજો વાયરસ જે છે આ એક બીજા વાયરસ નું રચના છે તેની અને એ બીજા વાયરસ જે છે તેને કહેવામાં આવે છે ટોબેકો મોઝેક વાયરસ

બરાબર તો આ વ્હાઇટ ડોટ જે બતાવે છે એ ઇંગ્લિશમાં એને કોલોની કહેવામાં આવે આ આખી રચના જે છે તે કાચની બનેલી પેટ્રી પેટ્રીડીસ છે અને એની અંદર માધ્યમ છે સ્ટાર્સ અગાળનું અને એનું માધ્યમ હોય છે જેની ઉપર બેક્ટેરિયાને ઉછેરવામાં આવે છે જ્યારે ઉછેર થાય ત્યારે તે આ મતલબમાં ટપકા સ્વરૂપે દેખાય છે અને આ જે ટપકા છે એને કોલોની કહેવામાં આવે છે ગુજરાતીમાં એને વસાહત સ્વરૂપે કહેવામાં આવે એવી જ રીતે તમે બાજુની આકૃતિમાં જોઈ શકો છો કે જ્યાં ફૂગની વસાહત છે ફૂગની વસાહત એટલે ત્યાં ફૂગ ભેગી થયેલી છે બરાબર સામાન્ય તો ફૂગ જે છે તે આપણને આ પ્રકાર આ રંગની અંદર આપણને દેખાય છે બરાબર છે ચાલો ત્યારબાદ આગળ જઈએ તો સુક્ષ્મજીવો જે છે તે માનવમાં ઘણા રોગો પ્રેરવા માટે જવાબદાર છે તેઓ પ્રાણીઓ અને વનસ્પતિમાં પર રોગો પ્રેરે છે આનો અર્થ એ થતો નથી કે આપણે એવું માની લેવું જોઈએ કે બધા સૂક્ષ્મજીવો હાનિકારક છે બરાબર પરંતુ કેટલાક સૂક્ષ્મજીવો એવા પણ છે કે જે મનુષ્યને વિવિધ રીતે ઉપયોગી છે બરાબર કઈ કઈ રીતે તે આપણે અહીંયા આવેલા મુદ્દાઓ જોઈ ગયા આ મુદ્દાઓ બરાબર છ મુદ્દાઓ જોઈ ગયા એમાં આપણે દરેક વિષય હવે ધીમે ધીમે ભણવાનું છે સૌથી પહેલું આજે આપણે ભણીએ છે ઘરગથ્થુ ઉત્પાદનોની અંદર સૂક્ષ્મજીવો નો ઉપયોગ બરાબર ચાલો તો ઇંગ્લિશમાં એને કહેવામાં આવે છે કે માઇક્રોસ ઇન હાઉસ હોલ્ડ પ્રોડક્ટ્સ બરાબર એટલે કે ઘરોની અંદર જે આપણે ઘરગથ્થુ ઉત્પાદન કરીએ છીએ તે ઘરગથ્થુ ઉત્પાદનની અંદર આપણને કઈ રીતે ઉપયોગી થાય છે સૂક્ષ્મજીવો બરાબર આપણા રોજિંદા જીવનની અંદર સૂક્ષ્મજીવોનો આપણે ઉપયોગ કરતા જ હોઈએ અને એ આપણા રોજિંદા ખોરાકની સાથે જોડાયેલા છે પરંતુ આપણે જાણતા નથી બરાબર ચાલો તો જાણી લઈએ કે તમને જાણીને આશ્ચર્ય થશે કે આપણે સૂક્ષ્મજીવો કે તેમની નિપજોનો ઉપયોગ દરરોજ કરીએ છીએ તેનું સામાન્ય ઉદાહરણ જે છે તે દૂધમાંથી દહીંનું ઉત્પાદન છે યાદ રાખજો દૂધમાંથી દહીંનું ઉત્પાદન છે હવે સવા આપણે જાણીએ છીએ કે દૂધમાંથી દહીં બને બરાબર પરંતુ કઈ રીતે બને એ આપણને આપણે જાણતા નથી એના બાદ અને તે કઈ વસ્તુ એને બનાવે તો દૂધમાંથી જે દહીં બને છે બરાબર એ બનાવનાર પણ બેક્ટેરિયા છે એટલે કે સૂક્ષ્મજીવ છે કયો સૂક્ષ્મજીવ તો આ લેક્ટોબેસિલસ યાદ રાખજો લેક્ટોબેસિલસ બરાબર અને એમાં પણ લેક્ટોબેસિલસમાં પણ ઘણા બધા પ્રકારના બેક્ટેરિયા આવે છે એમાંથી એક બેક્ટેરિયા છે જેનું નામ છે વૃદ્ધિ આપણને જે દહીં જે છે તે ખાતું લાગે છે બરાબર જે દહીંની અંદર ઓછા બે આ બેક્ટેરિયા હશે એટલે કે આ બેક્ટેરિયા લેક્ટિક એસિડ બેક્ટેરિયા કે જેને ઇંગ્લિશમાં શોર્ટ ફોર્મમાં લેબ કહેવામાં આવે એલ

તો વૃદ્ધિ પામે છે દહીંની પામે વૃદ્ધિ પામે અને વૃદ્ધિ દરમિયાન શું કરશે તો આ એટલે એટલે લેક્ટિક એસિડ એસિડ બેક્ટેરિયા સર્જે સર્જે કે છે જે શું કરે દૂધને જમાવી દે છે દહીં કેવું હોય છે સામાન્ય રીતે જામી જાય છે બરાબર તો એ દૂધને કેવું બનાવી દે છે જમાવી દે છે અને દૂધમાં રહેલ પ્રોટીન નું પાચન કરી નાખે છે અને પાચન કરીને તેને એસિડમાં ફેરવી દે

છે બરાબર તો આ તો આપણે શું જોયું ઘરોની અંદર જે આપણે દહીં બનાવીએ છીએ એ દહીંની અંદર બેક્ટેરિયા આપણને કઈ રીતે સૂક્ષ્મજીવ આપણને કઈ રીતે કામ લાગે છે તેના વિશે જોયું હવે બીજું એક ઉદાહરણ લઈએ તે ઉદાહરણ જે છે તે છે ઈડલી અને ઢોસા લગભગ બધાએ ખાધ્યું હશે ઈડલી અને ઢોસા તો ઈડલી અને ઢોસા બનાવવા માટે વપરાતું ખીરું ખીરું એટલે કે ડખ બરાબર તો ઇડલી અને ઢોસા બનાવવા માટે ખીરું પણ બેક્ટેરિયા દ્વારા ક્રિયાથી બને છે બરાબર એટલે શું હોય કે લીંબુ નાખેલું હોય અને બીજી બે ત્રણ વસ્તુ નાખીને આ ખીરું બનાવે છે બરાબર તો તેની અંદર પણ શું રહેલા છે બેક્ટેરિયા રહેલા છે અને બેક્ટેરિયા દ્વારા આઠવણ પછી એને મૂકી રાખવામાં આવે બરાબર મૂકી રાખવામાં આવે તો બેક્ટેરિયાની વૃદ્ધિ થાય છે જેમ જેમ વૃદ્ધિ થશે તેમ તેમ તે કયો બનશે નરમ બનશે અને તેની અંદર શું થશે નરમ બનવાના કારણે તેમાં સીઓ ટુ ઉત્પન્ન થવાના કારણે તે ફૂલેલું દેખાય છે એટલે કે પફ ડૂલે તમે કહી શકો કે કયો પદ નિર્માણમાં કાર્યરત છે બરાબર એટલે કે આઠવાની ક્રિયા છે આઠવાની ક્રિયા દ્વારા શું બનશે સીઓ ટુ ઉત્પન્ન થાય છે બરાબર એટલે કે કઈ ક્રિયા થશે આની અંદર તો અજારક્ષ થશે શું તમે જાણો છો કે આપણે જે બ્રેડ ખાઈએ છીએ તે બ્રેડ પણ શેમાંથી બને છે તો યસ્ટ અને યીસ્ટ જે છે તે સૂક્ષ્મજીવ છે તો બ્રેડ બનાવવા માટે વપરાતા ખીરામાં પણ બેકર્સ યસ્ટ નો ઉપયોગ કરવામાં આવે બરાબર 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 વૈજ્ઞાનિક નામ નામ છે છે સેરેવિસી યાદ રાખજો તો તેનો ઉપયોગ કરીને લાવવામાં આવે કેટલાક પ્રણાલીગત પીણા અને ખોરાક પણ સૂક્ષ્મજીઓ દ્વારા થતા આઠવણથી મેળવવામાં આવે છે બરાબર એટલે કેટલાક પ્રણાલીગત પીણા એટલે કે આપણે જે કોલ્ડ્રીસ પીએ છીએ તે પછી કેટલું જે શું કહીએ કે બિયર હોય વાઇન હોય બરાબર તો આવા જે નશાકારક પીણા હોય તે પણ સૂક્ષ્મજીવો દ્વારા આઠવાની ક્રિયાથી મેળવવામાં આવે છે ઉદાહરણ લઈએ દક્ષિણ ભારતમાં પ્રણાલીગત ટોડી આ નામ યાદ આ ઘણી વખતે એમાં એક્ઝામની અંદર પૂછવામાં આવ્યું છે બરાબર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કે દક્ષિણ ભારતમાં પ્રણાલીગત છે બરાબર તો એ પામના રસમાં આઠવણ લાવવામાં આવે અને એના કારણે શું થશે તો એની અંદર એસિડ બને છે અને એસિડ બનવાના કારણે તે કયો બની જાય છે એક નશાકારક પદાર્થ બની જાય છે બરાબર જે આપણે ઉદાહરણ લઈએ તો જે પેલું તાડી નીકળે એની અંદરથી જે નીરો હોય બરાબર એની અંદર ખજૂરીની અંદર થી નીરો નીકળે જે તાળી બને છે તે પણ આ રીતે બને છે બરાબર પછી બીજા સદમા કહીએ જે દેશી દાળો છે આપણે અહીં આપણી લોકલ ભાષામાં આપણે જેને કહીએ બરાબર તો એવી રીતે ત્યાંની લોકલ ભાષામાં અને ટોટડી કહેવામાં આવે છે બરાબર અને એ શું હોય છે નશાકારક પદાર્થ છે પણ બરાબર નશાકારક દ્રવ્ય છે ચાલો આગળની વાત કરીએ તો માછલી સોયાબીન વાંસને પણ આ રીતે આઠમાર પ્રક્રિયામાંથી પસાર કરી ખાદ્ય સામગ્રી બનાવવામાં આવે છે બરાબર માછલી જે સુકાઈ જાય છે પછી તેના આઠમાર લાવવામાં આવે છે સોયાબીન છે પછી વાંસ છે બરાબર તો વાંસને પણ આઠમાર લાવવામાં આવે છે અને તેમાંથી કેટલા પ્રકારના ખાવાની વસ્તુઓ બનાવવામાં આવે ચીઝ આદિ ખાદ્ય પદાર્થ છે તેમાં પણ સૂક્ષ્મજીવોનો ઉપયોગ થતો હતો ચીઝની જુદી જુદી જાત તેના પોત એટલે કે તેના ટેક્સચર રચના સુગંધ અને સ્વાદના કારણે જાણીતી છે તેમાં વપરાતા વિશિષ્ટ સૂક્ષ્મજીવોને લીધે હોય છે બરાબર એટલે કે જે આપણે ચીઝ ખાઈએ છીએ બરાબર તે ચીઝ જે છે તે અલગ અલગ પ્રકારની હોય છે દરેક દેશોની અંદર અલગ અલગ પ્રકારની ચીઝ બને છે તેના પોત એટલે કે તેની રચના સુગંધ અને સ્વાદના કારણે જાણીતી છે અને એ પણ સૂક્ષ્મ લીધે હોય છે ઉદાહરણ લઈએ તો એક છે સ્વીસ ચીઝ નામ આપશું શું છે સ્વિસ ચીઝ તો સ્વિસ ચીઝની ખાસિયત શું છે તો તેની અંદર મોટા મોટા કાણા જોવા મળે છે આ પ્રકારે તમે કદાચ એમાં જોયો હશે આ પ્રકારે કઈક આવે બરાબર તો એની અંદર આવા મોટા મોટા કાણાઓ જોવા મળે છે બરાબર ટોમ ની અંદર મોટે ભાગે જોવા મળતું હતું તો આ પ્રકારે ચીઝ હોય તો ચીઝની અંદર મોટા મોટા કાણા જોવા મળે તો એ જે છે તે સ્વિસ ચીઝ કહેવામાં આવે આ તેની ખાસિયત છે બરાબર અને તેમાં મોટા પ્રમાણમાં જે કાણાઓ જે પડે છે તે સના કારણે તો ના કારણે હોય છે અને એ સીઓ ટુ શેના કારણે ઉત્પન્ન થાય તો યાદ રાખજો પ્રોપિયોની બેક્ટેરિયમ શર્માની આ બેક્ટેરિયા છે કે જે શું કરશે તો સીઓ છે અંદર જે મોટા દેખાય છે આ મોટા કાણા તે મોટા કાણા શેના કારણે હોય છે સીઓ ના કારણે હોય છે અને એ સીઓ ટુ સેના કારણે ઉદભવે તો આ બેક્ટેરિયા જે છે તે ત્યાં શું કરશે શ્વસન ક્રિયા કરશે અને તે આઠવાણ વડે તે શું બનાવશે સીઓ ટુ બનાવે કયા બેક્ટેરિયા

તેને બનાવવા માટે શું કરવામાં આવે તો ચોક્કસ પ્રકારની ફૂગનું સંવર્ધન કરવામાં આવે છે આપણે જોઈ લઈએ સૌથી પહેલા તો આપણે દૂધનું ઉદાહરણ લીધું કે દૂધની અંદરથી જે દહીં બને છે બરાબર તો એ દૂધમાંથી દહીં બનવાની જે ઘટના છે તે પણ સેના ઉપર આધારિત છે તો બે જીવોની ઉપર આધારિત છે બરાબર છે ત્યાર પછી આપણે બીજું ઉદાહરણ લીધું ઢોંસા અને ઇડલીનું ઉદાહરણ લીધું બરાબર ત્યાર પછી આપણે બ્રેડનું ઉદાહરણ લીધું બરાબર બ્રેડ માટે સેંકડોમાં આઇસિસ સીવીસીનો ઉપયોગ કરવામાં આવે પછી આઠવણની આ જ આઠવાણ આઠવણ વડે એટલે કે સૂક્ષ્મજીવો વડે દક્ષિણ ભારતની અંદર ટોડી નામનું પીણું બનાવવામાં આવે બરાબર પછી માછલી છે સોયાબીન વાસ એને પણ આ રીતે બનાવવામાં આવે પછી ચીઝની વાત કરી એમાં પણ બે પ્રકારની ચીઝ હતી એક સ્વીસ ચીઝ અને બીજી છે રોકવે ફોર ચીઝ બરાબર ત્યારબાદ બીજો મુદ્દો લઈએ આ થઈ ગયું ઘરગથ્થું ઉત્પાદનમાં સુક્ષ્મ જીવો ઉપયોગ હવે ઔદ્યોગિક ઉત્પાદનોમાં સુક્ષ્મજીવો નો ઉપયોગ ઔદ્યોગિક ઉત્પાદન એટલે શું કે ઇન્ડસ્ટ્રી એટલે કે ઉદ્યોગોની અંદર પણ આ સૂક્ષ્મ જીવો ઉપયોગ કરવામાં આવે છે તો ઉદ્યોગોની અંદર કઈ રીતે ઉપયોગ કરવામાં આવે તો સૂક્ષ્મ જીવો દ્વારા માનવ જાત ઉપયોગી એવા ઘણા ઉત્પાદનો ઔદ્યોગિક ક્ષેત્રે સંશ્લેષિત કરવામાં આવે છે બરાબર પીણા અને પ્રતિજૈવિક દ્રવ્યો યાદ રાખજો પીણા અને પ્રતિજૈવિક દ્રવ્યો પીણા એટલે કે આ જે હાર્ડ ડ્રિંક્સ જે હોય સોફ્ટ ડ્રિંક એટલે આજે આપણે જે સોડા કે થમ્સ અપ પેપ્સી માઝા એવું જે પીએ જે સોફ્ટ ડ્રિંક કહેવાય હોય બીજા હાર્ડ ડ્રિંક એટલે કે જે પીણા હોય જેનાથી નસો ચડે બરાબર તો એવા પણ એ બંને જે છે તે આ પ્રકારે બનાવવામાં આવે છે ઔધવ્યોની અંદર બરાબર ચાલો તો એને કઈ રીતે બનાવવામાં આવશે તો એને મોટા વાસણોની અંદર ઉછેર કરવામાં આવે છે અને એ મોટા વાસણો જે છે તેને કહેવામાં આવે છે આઠવણ કારકો યાદ રાખજો કે જે મોટા વાસણો હોય જેને ઇંગ્લિશમાં વેસલ્સ કહેવામાં આવે છે બરાબર તો એ વેસેલ્સ ની અંદર સૂક્ષ્મ જીવોને ઓછેરવામાં આવે છે બરાબર તેને કહેવામાં આવે છે આઠવણ કારકો ચાલો જો તમે અહીંયા જોઈ શકો છો કે આ મોટા વાસણ છે જે મોટા વાસણની જે અત્યારે વાત કરી તે મોટા વાસણો કેવા હોય છે તો આવા હોય છે બરાબર એને કહેવામાં આવે છે આઠવણ કારકો બરાબર આઠવણ એટલે ફર્મેન્ટર આઠવણ આઠવણ એટલે શું કહેવામાં આવે છે ફર્મેન્ટેશન બરાબર અને આ જે વેસલ્સ હોય એટલે કે જે વાસણો હોય આઠવાણ કારકો તેને ફર્મેન્ટર કહેવામાં આવે છે બરાબર ને આખી જે આઠવાની ક્રિયા છે તેને ફર્મેન્ટેશન કહેવામાં આવે ચલો જોઈએ આઠવાણયુક્ત પીણા આઠવણયુક્ત પીણામાં શું આવશે તો પ્રાચીન કાળે એટલે કે ઘણા સમય ઘણા વર્ષો પહેલાથી શું કરવામાં આવે કેસો ચરે વાઈન બીયર વિસ્કી ભ્રાંડી કે રમ બરાબર આ અલગ અલગ પ્રકારના પીણા છે તો તે બનાવવામાં આવતા હતા તેમાંથી તો ઇસ્ટ અંદરથી બનાવવામાં આવતા હતા

આવે છે કે કઈ છાયા પછી એક પ્રક્રિયાના કારણે યીસ્ટમાંથી ઇથેનોલનું ઉત્પાદન થાય છે બરાબર તો એ છે આલ્કોહોલિક ફર્મેન્ટેશન આટ આલ્કોહોલ આલ્કોહોલનું આઠવણ બરાબર ચાલ આઠવણ માટે વપરાતા કાચા માલના પ્રકાર અને પ્રક્રિયાના પ્રકાર એટલે કે નિસંદિત કે અનિસંદિત છે બરાબર તેના આધારે વિવિધ પ્રકારના આલ્કોહોલિક પીણા મેળવવામાં આવે છે બરાબર એટલે કે જે કાચો માલ વાપરવામાં આવે આઠવાડમાં બરાબર તો માલ કેવા પ્રકારનો છે અને તેની પ્રક્રિયા કયા પ્રકારની બરાબર નિસ્તંદિત છે કે અનિસ્તંદિત તેના આધારે અલગ અલગ પ્રકારના આલ્કોહોલિક પીણા મેળવવામાં આવે છે વાઇન અને બિયર નું ઉત્પાદન નિસ્તંદન વગર મેળવાય છે યાદ રાખજો વાઇન અને બિયર બરાબર તેનું ઉત્પાદન નિસ્તંદન વગર મેળવવામાં આવે છે જ્યારે વિસ્કી બ્રાન્ડી અને રમ આઠવાણ પામેલા રસમાંથી

આ ઔદ્યોગિક ક્ષેત્રે પીણા બનાવવા માટે ઉપયોગી ઉપયોગી થાય થાય છે છે ચાલો પછી ક્ષેત્રે કયા બનાવવામાં તો એ પ્રતિજૈવિક દ્રવ્યો બરાબર કે જેને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે એન્ટિબાયોટિક્સ બરાબર એન્ટિબાયોટિક્સ કહેવામાં આવે છે ચાલો એન્ટીબાયોટિક્સ શું છે તે એક પ્રકારની દવા છે ચાલો સુક્ષ્મજીવો દ્વારા પ્રતિજૈવિક દ્રવ્યોનું ઉત્પાદન વીસમી સદીની અત્યંત મહત્વપૂર્ણ શોધ અને માનવ સમાજના કલ્યાણ માટે ખૂબ જ મોટી ઉપલબ્ધિ માનવામાં આવે છે બરાબર ચાલો એન્ટી જે છે તેનો મતલબ થાય છે કે વિરુદ્ધ અને બાયો જે છે બરાબર તેનો મતલબ થાય છે જીવન એટલે કે જીવનની વિરુદ્ધ

કે પ્રતિક જેવી દ્રવ્યો શું છે તો એક પ્રકારના ખાસ રસાયણ છે બરાબર જેમનું નિર્માણ કેટલાક સૂક્ષ્મજીવો દ્વારા કરવામાં આવે છે ઓકે જે અન્ય સૂક્ષ્મજીવોને મારી નાખે છે અથવા તેમની વૃદ્ધિને શું કરે છે મંદ પાડે છે બરાબર ચાલો તે શું કરશે તો એવા સૂક્ષ્મજીવો છે કે જે સૂક્ષ્મજીવો અન્ય સૂક્ષ્મજીવોને મારી નાખે બરાબર અને કાર્ડે સંપૂર્ણ મારી નાખશે અથવા તો જે તેમની જે સંખ્યા વધતી હશે તે સંખ્યાને ઓછી કરી નાખશે અથવા તો એ સંખ્યાને ત્યાં જ અટકાવી દેશે ત્યાંથી વધવા દેશે નહીં બરાબર તો એને કહેવામાં આવે છે પ્રતિજૈવિક દ્રવ્ય અથવા તો એન્ટિબાયોટિક આગળ જઈએ કે સામાન્ય તો ઉપયોગમાં લેવાતી એન્ટિબાયોટિક પેનિસિલિન થી પરિચિત છીએ આપણે દરેક બરાબર પેનિસિલિન વિશે વિશે થોડું વાત કરી લઈએ તો પેનિસિલિન શું છે તો એ સૌપ્રથમ શોધાયેલ એન્ટિબાયોટિક છે પેનિસિલિન શું છે સૌપ્રથમ શોધાયેલ એન્ટિબાયોટિક છે યાદ રાખજો સૌપ્રથમ કઈ એન્ટિબાયોટિક શોધવામાં આવી હતી તો એનું નામ છે પેનિસિલિન યાદ રાખજો પેનિસિલિન એલેક્ઝાન્ડર ફ્લેમિંગ દ્વારા કરવામાં આવી હતી બરાબર અને તેની શોધ અનાયાસે થઈ હતી બરાબર પેનિસિલીનની શોધ કેવી થઈ હતી અનાયાસ અનાયાસ એટલે શું તો એવું કે એવું કહી શકાય કે ઘણી વખત આપણે પણ કોઈ કાર્ય કરતા હોઈએ બરાબર એ કાર્ય કરતા કરતા કંઈ બીજું બની જાય આપણાથી બરાબર એટલે કે આ વૈજ્ઞાનિક જે હતા એલેક્ઝાન્ડર ફ્લેમિંગ તે શું કરતા હતા કે સ્ટેફાઈલો બેક્ટેરિયાની ઉપર કોઈ કાર્ય કરી રહ્યા હતા બરાબર શું કરતા હતા સ્ટેફાઇલોક પ્રકારના બેક્ટેરિયા હતા સ્ટેફાઇલોકોકાઈ તેમની ઉપર કંઈક પ્રયોગ કરી રહ્યા હતા તો પ્રયોગ કરતા કરતા તેમણે શું જોયું કે ધોયા વગરની એક સંવર્ધિત પ્લેટ પર મોલ્ડ ઉત્પન્ન થઈ છે એટલે કે એક પ્રકારની ફૂગ ઉત્પન્ન થઈ છે જ્યાં એસ્ટેફાઇલોકોકાય વૃદ્ધિ પામી શક્યા નહીં એટલે એક પ્લેટ એટલે પેટ્રીડિસ પેટ્રીડિસની ઉપર તે બેક્ટેરિયા ઉત્પન્ન કરવા માંગતા હતા બરાબર તો એ ઉછેર કરવા માંગતા હતા તો તેમણે શું કહ્યું કે સાફ કર્યા વગરની એક પ્લેટ લઈ લીધી શું સામાન્ય આપણે પ્લેટ કોઈ હોય છે તેને પાણીથી બરાબર સાફ કરીને ઉપયોગમાં લઈએ છીએ પણ તેમણે શું કહ્યું કે પાણીથી ધોયા વગરની જ એક સંવર્ધિત પ્લેટ પર મોલ્ડ ઉત્પન્ન થઈ ગઈ બરાબર જ્યાં એસ્ટેફાઈલો કોકાય વૃદ્ધિ પામી શક્યા ને તો એવી એક પ્લેટ હતી જેની અંદર જે પાણીથી ધોઈ નહીં હતી અને તેની ઉપર આ પ્રકારની મોલ એટલે કે ફૂગ ઉત્પન્ન થઈ ગઈ બરાબર અને એ જ્યાં ઉત્પન્ન થઈ હતી ત્યાં આ ઇસ્ટે ફાઇલો પ્રકારના બેક્ટેરિયા ઉત્પન્ન થયા ન હતા બરાબર તો તેમણે નોંધ્યું કે મોલ્ડ દ્વારા ઉત્પન્ન થતા રસાયણના કારણે આવું થયું છે એટલે તેમણે શું જોયું કે આ જે મોલ્ડ હતી તો એ મોલ્ડ આ બેક્ટેરિયાની વૃદ્ધિને અવરોધે છે બરાબર કેમ અવર કારણ કે તેની ઉપર સ્ટેફાઇલોકોકસ જે હતા તે વૃદ્ધિ પામ્યા નહીં એટલે તેનો ઓછળ થયો નહીં બરાબર તો આની ઉપરથી તેમણે શું સાબિત થયું કે જે જગ્યાએ મોલ્ડ હશે તે જગ્યાએ બેક્ટેરિયા ઉત્પન્ન થાય કેમ ના થાય કારણ કે મોલ્ડ ની અંદરથી કોઈ પ્રકારનો હેલો અવાજ આવે છે હેલો ઓકે તો મોલ્ડ ની અંદરથી શું થયું કે મોલ્ડ ની અંદરથી એક પ્રકારનું એવો રસાયણ નીકળે કે જે આ બેક્ટેરિયાની વૃદ્ધિને અટકાવી દે છે તો એ પછી તેણે શું કહ્યું કે તેને નામ આપ્યું પેનિસિલિન એને શું નામ આપ્યું પેનિસિલિનનું નામ આપ્યું એ રસાયણને કારણ કે તે પેનિસિલિયમ નોટેટમ નામની મોલ્ડમાંથી સર્જાયું હતું શેમાંથી પેનિસિલિયમ નોટેટમ નામની એક ફૂગ હતી કે જેને મોલ્ડ તરીકે ઓળખવામાં આવે છે તો તેની અંદરથી તે સર્જાયું હતું અને તેના ઘણા સમય પછી અર્નેસ્ટ ચેન અને હાર